कैपेसिटर अने कैपेसिटन्स में आगल जोईए। गया लेक्चर में आपणे कैपेसिटर कोने कहेवाय, कैपेसिटन्स कोने कहेवाय एना विशेनी वात करेली। कैपेसिटर एक साधन छे अने कोने कहेवाय तो आपणे कीधेलुं के बे सुवाहकोने एक बीजाथी अलग करेलुं तंत्र ने आपणे कैपेसिटर कीधेलुं। ओके, अने कैपेसिटन्स एटले शुं? तो के सुवाहक परनो विद्युत भार अने बे सुवाहकना विद्युत स्थितिमानना तफावतना गुणोत्तरने आपणे कीधेलुं कैपेसिटन्स। अने कैपेसिटन्सनुं सूत्र आपणे लखेलुं सी बराबर क्यू बाय वी। એટલે ખાસ યાદ રાખજો કેપેસિટન્સનું સૂત્ર, અને તે ત્યારે કીધેલું આગળના લેક્ચરમાં કે કેપેસિટરને કેપેસિટન્સ હોય, કેપેસિટન્સ એટલે કેપેસિટીનું કેટલું મૂલ્ય છે, ખ્યાલ આવ્યો? એટલે કે સંગ્રાહકતા આપણે નામ આપી જ શકાય કેપેસિટન્સ। સી બરાબર સૂત્ર આવે ક્યુ બાય વી, વિદ્યુત ભાર, કોઈ એક પ્લેટ પરનો વિદ્યુત ભાર અને બે પ્લેટ વચ્ચેના વિદ્યુત સ્થિતિમાનનો તફાવત, પ્લેટ એટલે સુવાહક, ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? ઓકે, તો જેને કહેવામાં આ ગુણોત્તરને કહેવામાં આવે કેપેસિટન્સ, ખ્યાલ આવ્યો આ વસ્તુમાં વિદ્યાર્થી મિત્રો? ઓકે, આજે આપણે એ સાબિત કરવાનું છે કે શું આ ગુણોત્તર કોન્સ્ટન્ટ હોય, એટલે કે ક્યુ અપોન વીની વેલ્યુ બદલાતી ન હોય, એટલે કે ક્યુ બાય વીનો ગુણોત્તર હંમેશા અચળ શા માટે હોય? તો આપણે એ સાબિત કરવાનું છે કે ક્યુ બાય વી ઇઝ ઇક્વલ ટુ અચળ, આપણે આ સાબિત કરવાનું છે આજે, ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? ઓકે, ચાલો, આપણે કાલે વાત કરેલી કે કેપેસિટર ઘણા બધા પ્રકારના હોય, એમાંથી પહેલું કેપેસિટર આપણે વાત કરેલી સમાંતર પ્લેટ કેપેસિટર, બીજું ગોળાકાર કેપેસિટર એટલે કે ગોળાઓ, બે સુવાહક ગોળાઓનું બનતું કેપેસિટર, ત્રીજી વસ્તુ આપણે કેપેસિટરની વાત કરેલી નળાકારીય કેપેસિટર, અને છેલ્લે એક કેપેસિટર હતું કે જે એક સુવાહક ગોળાનું કેપેસિટર હતું, ખ્યાલ આવ્યો? હવે વિદ્યાર્થી મિત્રો, એક સુવાહક ગોળાનું જો કેપેસિટર હોય ને તો એવું માનવાનું કે બીજો ગોળો અનંત અંતરે છે, ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? ઓકે, એક સુવાહક ગોળો છે, માની લો તમારી પાસે એક આ કેપિટલ આર ત્રિજ્યાનો એક સુવાહક ગોળો છે, ખ્યાલ આવ્યો? અને આ એક ગોળાનું કેપેસિટર બનાવવું છે તો બીજો એક ગોળો ક્યાં હોવો જોઈએ? અનંત અંતરે, ખ્યાલ આવ્યો? માની લો કે આના ઉપર પ્લસ ક્યુ જેટલો ધન વિદ્યુતભાર છે, તો તમે એવું માની શકો કે અનંત અંતરે જે ગોળો હશે એના ઉપર આટલો જ ઋણ વિદ્યુતભાર હોવો જોઈએ, ખ્યાલ આવ્યો? માની લો કે આના ઉપર પ્લસ ક્યુ જેટલો ધન વિદ્યુતભાર છે, તો આ ગોળાનું સ્થિતિમાન આપણે સૌ પ્રથમ લખવું હોય તો આ ગોળાનું સ્થિતિમાન કેટલું આવશે? V બરાબર કે ક્યુ અપોન આર, ખ્યાલ આવ્યો આ વસ્તુમાં વિદ્યાર્થી મિત્રો? ઓકે, ચાલો, આ ગોળાનું સ્થિતિમાન આપણને મેળવ્યું V બરાબર કે ક્યુ અપોન આર। ઓકે, હવે આ ગોળાનું આપણે કેપેસિટન્સ મેળવવું હોય તો કેપેસિટન્સનું સૂત્ર હતું C બરાબર ક્યુ બાય વી। ક્યુ એટલે બંને ગોળા પર વિદ્યુત ભાર, પણ કોઈ એક ગોળા પરના વિદ્યુત ભારનું મૂલ્ય લેવાનું, બંને ગોળા ઉપરના વિદ્યુત ભારનો સરવાળો કરવાની કાલે ના પાડેલી, ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? સરવાળો કરવાનો નહીં, બંને ગોળા એટલે બંને સુવાહક પર વિદ્યુત ભાર તો એક સમાન જ હશે, અને એ વિદ્યુત ભારનું તમારે શું લેવાનું? મૂલ્ય લેવાનું, ખ્યાલ આવ્યો? ઓકે, આપણે આ ધન વિદ્યુત ભારનું મૂલ્ય ક્યુ છે, એટલે આના ઉપર ધન વિદ્યુત ભાર છે એટલે ક્યુ લઈએ, વી એટલે બે ગોળા એટલે બે સુવાહક વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત, અહીંયા આગળ જે ગોળો છે એક ગોળો એનું સ્થિતિમાન છે કે ક્યુ અપોન આર, અને અનંત અંતરે જે ગોળો છે એનું સ્થિતિમાન આપણે અનંત અંતરે સ્થિતિમાન આપણે કેટલું લીધેલું? શૂન્ય લીધેલું, તો બોલો બે ગોળા વચ્ચેનું સ્થિતિમાન કેટલું થશે? કે ક્યુ અપોન આર થશે, ખ્યાલ આવ્યો? તો આપણે સૂત્રમાં કિંમત મૂકી દઈએ તો સી બરાબર ક્યુ અપોન વી બરાબર સૂત્ર શું મળે? કે ક્યુ અપોન આર, એટલે છેદનો છેદ ક્યાં જશે? અંશમાં, એટલે ક્યુ ક્યુ કેન્સલ, એટલે કેપેસિટન્સ મેળવું સી બરાબર આર બાય કે। કેની જગ્યાએ વન અપોન ફોર પાય એપ્સાયલોન પણ લખી શકાય, તો છેદનો છેદ ક્યાં જાય? અંશમાં, તો સી બરાબર સૂત્ર આવશે ફોર પાય એપ્સાયલોન ઝીરો ઇન્ટુ આર। તો આ મેળવું આપણને એક ગોળાનું કેપેસિટન્સ, આર બાય કે પણ બોલી શકાય અથવા ફોર પાય એપ્સાયલોન ઝીરો આર પણ બોલી શકાય, ખ્યાલ આવ્યો? હવે સૂત્રને ધ્યાનથી જુઓ, આ જે સૂત્ર છે ખાસ યાદ રાખવાનું છે, આ જે સૂત્ર છે એ એક ગોળાના કેપેસિટરનું કેપેસિટન્સ છે। આ
एक गोळाना કેપેસિટરનું કેપેસિટન્સનું સૂત્ર હશે 4 પાઈ એપ્સિલોન 0 ઇનટુ r. એમાંથી 4 પાઈ એપ્સિલોન 0 હંમેશા કોન્સ્ટન્ટ અને ત્રિજ્યા આ ગોળાની બદલાતી નથી એટલે એવું કહી શકાય કે c is equal to કેવા છે કોન્સ્ટન્ટ. તો ઇન શોર્ટ એવું કહી શકાય કે c is equal to q by v. તો c કોન્સ્ટન્ટ તો q by v પણ કેવા છે કોન્સ્ટન્ટ. તો અહીંયા આગળ કહી શકાય કે q by v इज इक्वल टू शू कही सकते सी इज इक्वल टू के मिली गया अपन ने कॉन्स्टंट मिली गया ख्याल आयो आना उपर थी आपणे केवू होय तो एवं कही सकते ख्याल आयो आ वस्तु में ओके. तो एवं आनो मतलब एवो थयो कि क्यू बाय वी नो गुणोत्तर हमेशा केवो होय कॉन्स्टंट होय ख्याल आयो आ वस्तु में विद्यार्थी मित्रों ओके. परंतु जो वी वधे तो क्यू वधे ख्याल आयो आ वस्तु में केम तो के जो वी अने क्यू एक बीजा समप्रमाण में छे काले आपणे वात करेली कि बेटरी ने बे छेड़े जो स्थितिमान में वधारो करिए तो કેપેસિટર અથવા બે સુવાહક હતા એ બે સુવાહક પ્લેટ પર વિદ્યુતભાર વધે છે વિદ્યુતભાર વધે એટલે સ્થિતિમાન વધશે ખ્યાલ આવ્યો આ વસ્તુમાં વિદ્યાર્થી મિત્રો. એટલે V અને Q પાછા એકબીજાના કેવા પ્રમાણમાં હોય સમપ્રમાણમાં હોય એટલે આવું પણ લખી શકાય કે V સમપ્રમાણમાં Q એટલે V અને Q એકબીજાના સમપ્રમાણમાં છે ખ્યાલ આવ્યો આ વસ્તુમાં. ક્યારે તો Q / V નો ગુણોત્તર હંમેશા કેવો હોય અચળ હોય છે ખ્યાલ આવ્યો આ વસ્તુમાં વિદ્યાર્થી મિત્રો ઓકે. તો આપણે અહીંયા આગળ એક સૂત્ર સાબિત કરેલું છે એક ગોળાનું કેપેસિટન્સ એટલે એક ગોળાના કેપેસિટરનું કેપેસિટન્સ સૂત્ર યાદ રાખવાનું છે દાખલા માટે જરૂર પડશે. એક ગોળાનું કેપેસિટરનું કેપેસિટન્સ કેટલું આવશે તો કે આર બાય કે અથવા 4 પાઈ એપ્સિલોન 0 ઇનટુ આર ખ્યાલ આવ્યો આ વસ્તુમાં ઓકે. જો ગોળાની ત્રિજ્યા વધારી દો તો વિદ્યુતભાર સંગ્રહ કરવાની ક્ષમતા વધી જાય એટલે કેપેસિટન્સ વધી જાય. તો સી અને આર સમપ્રમાણમાં છે પરંતુ આરના કોઈ એક મૂલ્ય માટે સી કોન્સ્ટન્ટ થાય છે ખ્યાલ આવ્યો આ વસ્તુમાં વિદ્યાર્થી મિત્રો ઓકે. તો આ હતું આપણું એક ગોળાનું એટલે એક ગોળાના કેપેસિટરનું કેપેસિટન્સ આ રીતે મળી શકે ખ્યાલ આવ્યો આ વસ્તુમાં વિદ્યાર્થી મિત્રો ઓકે. ચાલો આપણે બીજા ઘણા બધા કેપેસિટરની વાત કરેલી એમાંથી આપણે પહેલું લઈએ સમાંતર પ્લેટ કેપેસિટર એટલે બે પ્લેટો એકબીજાને સમાંતર હોય ત્યારે ખ્યાલ આવ્યો આ વસ્તુમાં વિદ્યાર્થી મિત્રો ઓકે. કાલે આપણે વાત કરેલી કે કોઈ એક બેટરી છે બેટરીને બે ધ્રુવો હોય એક ઋણ ધ્રુવ અને એક ધન ધ્રુવ. આપણે કાલે બેટરીનું કાર્ય કાલે કીધેલું ખ્યાલ આવ્યો આ વસ્તુમાં ઓકે. જ્યારે ધન ધ્રુવ અને ઋણ ધ્રુવ વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત હોય ઓકે એમાં આપણે વાત કરેલી કે ઋણ ધ્રુવ આગળ સ્થિતિમાન આપણે 0 વોલ્ટ લઈએ તો બાકીનું બધું સ્થિતિમાન કેટલા લેવું પડે ધન બિંદુએ એટલે ધન સ્થિતિમાન આપણે 9 વોલ્ટ લેવું પડે એટલે આપણને ખબર પડે કે આ બંને બિંદુએ સ્થિતિમાનનો તફાવત કેટલા વોલ્ટનો છે 9 વોલ્ટનો છે ખ્યાલ આવ્યો આ વસ્તુમાં વિદ્યાર્થી મિત્રો ઓકે. તો જો તમને 9 વોલ્ટની બેટરી એવું કંઈક કહે તો તમારે સમજવાનું કે બેટરીના બે છેડે ધન અને ઋણ છેડે બંને છેડે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કેટલો છે 9 વોલ્ટનો છે ખ્યાલ આવ્યો. હવે આ સમયમાં જો તમે કેપેસિટરની બે પ્લેટને આની સાથે જોડો તો કેપેસિટર પર વિદ્યુતભાર ક્યાં સુધી ચાર્જ થાય તો કે કેપેસિટરના બે છેડે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત 9 વોલ્ટ ન થાય ત્યાં સુધી વિદ્યુતભારોનું વહન થાય એટલે કે કેપેસિટરની પ્લેટ પર વિદ્યુતભાર પ્રેરિત થશે ખ્યાલ આવ્યો આ વસ્તુમાં વિદ્યાર્થી મિત્રો ઓકે. અહીંયા સુધી આપણે કાલે ભણી ગયા ખ્યાલ આવ્યો આ વસ્તુમાં વિદ્યાર્થી મિત્રો ઓકે. બીજી એક વસ્તુ તમારે આમાં યાદ રાખવાની છે કે જેનું સ્થિતિમાન 0 હોય ખ્યાલ આવ્યો આ વસ્તુમાં ધારો કે આપણે કહી દઈએ પૃથ્વીનું સ્થિતિમાન એટલે વિદ્યુત સ્થિતિમાન સામાન્ય રીતે 0 ગણવામાં આવે છે. આ ખાસ યાદ રાખજો જરૂર પડશે આપણે આગળના દાખલામાં એમસીક્યુમાં અને થિયરી બેઝમાં આ સૌથી અગત્યનું છે. પૃથ્વીનું સ્થિતિમાન કેવું મળે છે એટલે પૃથ્વીનું સ્થિતિમાન કેવું છે 0 છે કેવું છે 0 ખ્યાલ આવ્યો આ વસ્તુમાં વિદ્યાર્થી મિત્રો ઓકે. તો ઇન શોર્ટ આપણે ગ્રાઉન્ડિંગ એવો શબ્દ બોલતા હતા ગ્રાઉન્ડિંગ એટલે અર્થિંગ. અર્થિંગમાં આપણે કીધેલું કે કોઈ પણ સુવાહક ગોળો છે ત્યારે આપણે કીધેલું કે કોઈ પણ જે સુવાહક ગોળો છે એ સુવાહક ગોળાને જો તમે અર્થિંગ કરી દો અર્થિંગની સંજ્ઞા આવી છે ખ્યાલ આવ્યો આ વસ્તુમાં. જ્યારે તમે કોઈ પણ ગોળાને અર્થિંગ કરી દો તો માનવાનું કે અર્થિંગ એટલે શું તો કે 0 સ્થિતિમાન સાથે જોડ્યું ખ્યાલ આવ્યો આ વસ્તુમાં વિદ્યાર્થી મિત્રો. ગ્રાઉન્ડિંગ અર્થિંગ પૃથ્વીમાં શું થાય તો કે તમે જે ગોળા સાથે અર્થિંગ કરેલું છે એ ગોળા ઉપર જો ધન વિદ્યુતભાર હોય તો જમીનમાંથી ઇલેક્ટ્રોન આવીને એ ધન વિદ્યુતભારને તટસ્થ કરશે.
परंतु जो जे साथे आपणे अर्थिंग करेलू छे जे सपाटी साथे ए सपाटी ऊपर जो ऋण विद्युतभार होय तो शुं करशे पृथ्वी ए बधा ज इलेक्ट्रॉन ने पोताने तरफ खेंची लेशे ख्याल आव्यो आ वस्तुमां एटले आ ગોળાની સપાટીને તટસ્થ કરી દેશે ક્યારે જ્યારે તમે ગ્રાઉન્ડિંગ કરો ત્યારે અર્થિંગની પ્રક્રિયા આપણે આગળ આવી ગઈ ખ્યાલ આવ્યો આ વસ્તુમાં વિદ્યાર્થી મિત્રો ઓકે તો ઇન શોર્ટ એવું થાય કે પૃથ્વીનું સ્થિતિમાન આ જમીન છે જમીનનું સ્થિતિમાન કેટલું છે શૂન્ય છે આપણે કીધેલું ને પૃથ્વીનું સ્થિતિમાન સામાન્ય રીતે કેટલું ગણવામાં આવે છે શૂન્ય માનવામાં આવે છે ખ્યાલ આવ્યો આ વસ્તુમાં ઓકે તો ઇન શોર્ટ તમારે એવું માનવાનું કે સ્થિતિમાન શૂન્ય છે જમીનનું ખ્યાલ આવ્યો અહીંયા આગળ બેટરીના ઋણ ધ્રુવનું સ્થિતિમાન શૂન્ય છે એટલે આનો મતલબ એવો થાય ખાસ સાંભળજો કે જ્યારે તમે આપણે આગળ વાત કરેલી કે જ્યારે આપણે કેપેસિટરની જે બે પ્લેટ છે એ બે પ્લેટને જો તમે બેટરી સાથે જોડી દો આ જે સંજ્ઞા છે એ બેટરીની છે અને આ બંનેમાં ઊભા જે લીટા દોરેલા છે એ બંને સરખી લંબાઈના છે એટલે આ કેપેસિટર છે અને આ બેટરી છે અહીંયા આગળ ઋણ ધ્રુવ અહીંયા આગળ ધન ધ્રુવ ખ્યાલ આવ્યો આ વસ્તુમાં વિદ્યાર્થી મિત્રો એટલે અહીંયા આગળ આ પ્લેટ ઉપર ધન વિદ્યુતભાર પ્રેરિત થશે આ પ્લેટ ઉપર ઋણ વિદ્યુતભાર પ્રેરિત થશે ખ્યાલ આવ્યો આ વસ્તુમાં વિદ્યાર્થી મિત્રો ઓકે ચાલો તો આ જે પ્લેટ હશે એ પ્લેટ પર શૂન્ય સ્થિતિમાન કારણ કે અહીંયા આગળ આપણે વાત કરેલી બેટરીના બે છેડાયો હોય એક ઋણ ધ્રુવ અને એક ધન ધ્રુવ ઋણ ધ્રુવ ઉપર સ્થિતિમાન શૂન્ય કીધેલું ધન ધ્રુવ ઉપર સ્થિતિમાન 9 વોલ્ટ કીધેલું ખ્યાલ આવ્યો આ વસ્તુમાં ઓકે તો કેપેસિટરની આ પ્લેટે શૂન્ય સ્થિતિમાન હોય ખ્યાલ આવ્યો આ વસ્તુમાં ઇન શોર્ટ આ સુવાહકની આ પ્લેટ શૂન્ય સ્થિતિમાં છે એટલે એવું માનવાનું કે આ પ્લેટને ગ્રાઉન્ડિંગ કરેલી છે ખ્યાલ આવ્યો ગ્રાઉન્ડિંગનો મતલબ શું તો કે વિદ્યુતભાર એટલે જમીનમાંથી વિદ્યુતભાર ગોળા ઉપર આવે અથવા ગોળામાંથી વિદ્યુતભાર ક્યાં જતા રહે જમીન ઉપર જતા રહે ખ્યાલ આવ્યો આ વસ્તુમાં વિદ્યાર્થી મિત્રો એટલે કે પ્લેટને તટસ્થ કરી દે ખ્યાલ આવ્યો તો જો તમે અહીંયા આગળ ઋણ વિદ્યુતભારિત પ્લેટ આ પ્લેટ નંબર 1 કહી દઈએ આ પ્લેટ નંબર 2 કહી દઈએ તો ગ્રાઉન્ડિંગ કરેલી પ્લેટ 2 છે એવું કહી શકાય ખાસ યાદ રાખજો ગ્રાઉન્ડિંગ કરેલી પ્લેટ કઈ છે 2 નંબરની પ્લેટ એટલે આપણે એવું કહી શકાય કે આ 2 નંબરની પ્લેટને આપણે ગ્રાઉન્ડિંગ કરી દીધેલું છે એવું કહી શકાય કારણ કે 2 નંબરની પ્લેટ પર સ્થિતિમાન કેવું થઈ ગયું શૂન્ય કારણ કે અહીંયા સ્થિતિમાન શૂન્ય અહીંયા સ્થિતિમાન 9 વોલ્ટ એટલે આ પ્લેટ ઉપર સ્થિતિમાન શૂન્ય એટલે એવું કહી શકાય કે અહીં આગળ આપણે અર્થિંગ કરેલું છે જમીનનું સ્થિતિમાન શૂન્ય હોય તેવી જ રીતે બેટરી સાથે અહીંયા જોડ્યું તો આ સ્થિતિમાન શૂન્ય થયું એટલે જમીન સાથે એને ગ્રાઉન્ડિંગ કરેલું છે એવું માનવામાં આવે છે ખ્યાલ આવ્યો આ વસ્તુમાં વિદ્યાર્થી મિત્રો ઓકે તો આ કોન્સેપ્ટ બે જ આપણે આગળ જોઈએ શું કહે છે તે ખ્યાલ આવ્યો આ વસ્તુમાં ઓકે આપણે આગળ વાત કરેલી સમાંતર પ્લેટ કેપેસિટર સમાંતર પ્લેટ કેપેસિટરમાં શું હતું તો કે બંને પ્લેટોને એકબીજા સાથે સમાંતરમાં રાખેલી હતી ખ્યાલ આવ્યો બંને પ્લેટ જે છે બંને પ્લેટ સુવાહક પ્લેટ છે આ બંને પ્લેટને એકબીજા સાથે સમાંતર અમુક અંતરે રાખવામાં આવે તો આપણે જે કેપેસિટર તૈયાર થયું એ કેપેસિટરનું નામ આપેલું સમાંતર પ્લેટ કેપેસિટર ખ્યાલ આવ્યો આ વસ્તુમાં ઓકે તો આ સમાંતર પ્લેટ કેપેસિટરને જો તમે બેટરી સાથે જોડો તો શું થાય બરાબર ધ્યાન આપજો મિત્રો ઓકે ચાલો માની લો કે તમારી પાસે 2 પ્લેટ છે જાડી પ્લેટ છે એક પ્લેટ આ છે અને બીજી એક પ્લેટ એની સાથે સમાંતરમાં અહીંયા રાખેલી છે ઓકે આ પ્લેટ નંબર 1 છે આ પ્લેટ નંબર 2 છે ખ્યાલ એવા વસ્તુમાં વિદ્યાર્થી મિત્રો એટલે કંઈક આવું થશે 2 પ્લેટ છે એક આ પ્લેટ હશે 2 નંબરની પ્લેટ અને એક 1 નંબરની પ્લેટ છે એટલે આ બંને પ્લેટોને એકબીજા સાથે સમાંતરમાં રાખેલી છે ખ્યાલ આવ્યો એટલે આ સમાંતર પ્લેટ કેપેસિટર થઈ ગયું ઓકે આને કઈ રીતે અટકાવી રાખવી તો અવાહક સ્ટેન્ડ વડે આને લટકાવી દેવાની ખ્યાલ આવ્યો વસ્તુમાં 1 નંબરની નીચે 2 નંબરની પ્લેટ અને ઉપર 1 નંબરની પ્લેટ ખ્યાલ આવ્યો આ બંને પ્લેટને હવે આપણે બેટરી સાથે જોડીએ એક પ્લેટને બેટરીના ધન ધ્રુવ સાથે જોડીએ અને બીજી પ્લેટને બેટરીના ઋણ ધ્રુવ સાથે જો જોડીએ તો કંઈક આવું થાય ઓકે આને ઋણ ધ્રુવ સાથે જોડીએ અને ઉપરની પ્લેટને ધન ધ્રુવ સાથે જોડીએ તો કાલે આપણે બેટરીનું કાર્ય વિશે ભણેલા ત્યારે શું હતું બરાબર ધ્યાન આપજો આ
પ્લેટને ઋણ ધ્રુવ સાથે જોડો અને આ પ્લેટને ધન ધ્રુવ સાથે જોડીએ એટલે કે અહીંયા આગળ ઋણ સ્થિતિમાન હોય અને અહીંયા આગળ ધન સ્થિતિમાન હોય, પણ ઋણ સ્થિતિમાન આપણે પ્લેટને આપણે જીરો સ્થિતિમાન ગણેલું અને ધન પ્લેટને આપણે ધન સ્થિતિમાન ગણેલું. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? ઓકે, તો વી વોલ્ટની જો તમારી પાસે બેટરી હોય તો સ્થિતિમાનનો તફાવત વી વોલ્ટનો છે. તો ઋણ ધ્રુવ ઉપર જીરો વોલ્ટનું સ્થિતિમાન અને ધન ધ્રુવ ઉપર વી વોલ્ટનું સ્થિતિમાન લેવામાં આવે છે. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? ઓકે, હવે આ ઋણ ધ્રુવ નંબરની એટલે અહીંયા ઋણ ધ્રુવ છે એટલે અહીં આગળ ઋણ વિદ્યુતભાર પ્રેરિત થશે. કાલે વાત કરેલી ને કે ઋણ ધ્રુવમાંથી ઇલેક્ટ્રોન બેટરીમાંથી નીકળે અને એ કોઈ એક પ્લેટ ઉપર જાય એટલે એક સુવાહક પ્લેટ ઉપર ઋણ વિદ્યુતભાર પ્રેરિત થાય તો સામેની જે પ્લેટ હશે એમાંના મુક્ત ઇલેક્ટ્રોનમાંથી ઇલેક્ટ્રોન પ્રત્યે અપાકર્ષાય અને ધન વિદ્યુતભાર જે ખુલ્લો થાય એના ઉપર આકર્ષણ થાય. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? ઓકે, તો ઇનશોર્ટ આપણે એવું કહી શકાય કે બે પ્લેટ હોય ને તો એ બે પ્લેટોમાંથી તમે ધારો કે આ પ્લેટ સાથે જો બેટરીનો ઋણ ધ્રુવ જોડેલો હોય, માની લો કે તમારી પાસે એક આ બે નંબરની પ્લેટ છે, એ બે નંબરની પ્લેટ સાથે તમે ઋણ ધ્રુવ જોડેલો છે. ઓકે, ચાલો, તો અહીંયા આગળથી જે ઇલેક્ટ્રોન આવે એ આ પ્લેટ ઉપર આવશે એટલે આ સુવાહક પ્લેટ હશે એટલે સુવાહક પ્લેટ પર વિદ્યુતભાર ઋણ વિદ્યુતભાર સમગ્ર સપાટી ઉપર પ્રેરિત થશે અને પ્રેરિત વિદ્યુતભારની આપણે વાત કરેલી કે સમગ્ર વિદ્યુતભાર ઋણ વિદ્યુતભાર પ્રેરિત થશે અને એ નિયમિત રીતે પ્રેરિત થશે એટલે આપણે એને વાત કરેલી કે અહીંયા આગળ જે વિદ્યુતભાર પ્રેરિત થાય એની પૃષ્ઠ ઘનતા આવશે, સિગ્મા આવશે. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? ઓકે, તો આખી પ્લેટ ઉપર ઋણ વિદ્યુતભાર પ્રેરિત થયો તો અહીંયા આગળ સામે જે બીજી પ્લેટ હોય અથવા એક નંબરની જે પ્લેટ છે એ પ્લેટની અંદર રહેલા ધન એટલે કે ઇલેક્ટ્રોન અને અહીંયા આગળ આવેલા ઇલેક્ટ્રોન બંને વચ્ચે અપાકર્ષાય અને એ અપાકર્ષણને કારણે ઇલેક્ટ્રોન આ પ્લેટમાંથી છૂટો પડે એટલે જે ધન વિદ્યુતભાર થાય એ ખુલ્લો થાય એ આ ઋણ વિદ્યુતભાર પ્રત્યે આકર્ષાઈ જાય. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં વિદ્યાર્થી મિત્રો? ઓકે, એટલે અહીંયા આગળ આ સપાટી ઉપર ધન વિદ્યુતભાર પ્રેરિત થશે અને આ સપાટી ઉપર ઋણ વિદ્યુતભાર પ્રેરિત થશે. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં વિદ્યાર્થી મિત્રો? બરાબર સમજો, આ સપાટી ઉપર ધન વિદ્યુતભાર પ્રેરિત થશે અને આ સપાટી ઉપર ઋણ વિદ્યુતભાર પ્રેરિત થશે અને અહીંયા આગળથી ઋણ વિદ્યુતભાર એટલે ઇલેક્ટ્રોન અહીંયાથી બહાર નીકળશે. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? પરંતુ આ જે પ્લેટ હતી એટલે કે બે નંબરની પ્લેટ કે જેને બેટરીના ઋણ ધ્રુવ સાથે રાખેલી છે એ પ્લેટ પર આખી પ્લેટ ઉપર તો ઋણ વિદ્યુતભાર જ હશે. ખ્યાલ આવ્યો? કારણ કે બેટરીમાંથી આવે છે વિદ્યુતભાર એટલે ઇલેક્ટ્રોન. ઓકે, અહીંયા આગળ આ ઇલેક્ટ્રોન નીકળે એટલે ફરીવાર બેટરીમાં જાય એટલે કાલે કીધેલું તે પ્રમાણે આગળના લેક્ચરમાં કે બેટરી કોઈ જાતનો ઇલેક્ટ્રોન ગુમાવતો નથી, જેવો આપે તરત જ બીજી પ્લેટ ઉપરથી લઈ લે છે. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં વિદ્યાર્થી મિત્રો? ઓકે, તો હવે આપણે અહીંયા આગળ વાત કરીએ તો શું થાય? બે નંબરની પ્લેટ ઉપર આપણે વાત કરેલી કે ઋણ વિદ્યુતભાર પ્રેરિત થાય તો બે નંબરની પ્લેટ પર આખા ઉપર ઋણ વિદ્યુતભાર પ્રેરિત થાય, પણ બે નંબરની પ્લેટ મેં તમને અહીંયા આગળ કીધેલું ઋણ વિદ્યુતભાર એટલે કે બેટરીના ઋણ ધ્રુવ ઉપર શૂન્ય સ્થિતિમાન અને શૂન્ય સ્થિતિમાનવાળી પ્લેટ એટલે કે જમીન સાથે એને અર્થિંગ કરેલું હોય એટલે આની સાથે આપણે અર્થિંગ કરી દઈએ તો કે જે વિદ્યુતભાર ઋણ વિદ્યુતભાર આ નીચેની સપાટીએ હોય એ બધો ક્યાં જતો રહે? જમીનમાં જતો રહે. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં વિદ્યાર્થી મિત્રો? ઓકે, તો વિદ્યુતભાર માત્ર ને માત્ર ક્યાં રહેશે? તો કે અહીંયા આગળ રહેશે, પ્લેટ બેની ઉપરની સપાટી પર એટલે અહીંયા આગળ રહેશે. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? પ્લેટ બેની ઉપરની સપાટી ઉપર રહેશે, પ્લેટ બેની નીચેની સપાટીએ રહેલો ઋણ વિદ્યુતભાર ગ્રાઉન્ડિંગ થઈ જશે. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં વિદ્યાર્થી મિત્રો? ઓકે, ચાલો, તેવી જ રીતે હમણાં વાત કરેલી કે અહીંયા આગળ જે ઋણ વિદ્યુતભારિત ઇલેક્ટ્રોન હોય એ પાછા બેટરીમાં જતા રહે એટલે અહીંયા આગળ તો કંઈ હશે નહીં, અહીંયા આગળ ધન વિદ્યુતભાર હશે. ખ્યાલ આવ્યો? એટલે કે કહી શકાય કે પ્લેટ એક અને પ્લેટ બેની વચ્ચેના જ ભાગમાં વિદ્યુત ક્ષેત્ર હશે. ખ્યાલ આવ્યો? અહીંયા આગળ વિદ્યુત ક્ષેત્ર હશે નહીં. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં વિદ્યાર્થી મિત્રો? ઓકે, શા માટે નહીં હોય? કારણ કે અંદરના ભાગમાં એક નંબરની પ્લેટની અંદરના ભાગમાં અને બીજા નંબરની પ્લેટની અંદરના ભાગમાં પરસ્પર વિરુદ્ધ પ્રકારના વિદ્યુત ભારો પ્રેરિત થાય છે એટલે આપણે કહી શકાય કે પ્લેટ એક અને પ્લેટ બે એટલે કે કેપેસિટરની વચ્ચેના ભાગમાં વિદ્યુત ક્ષેત્ર હશે. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં વિદ્યાર્થી મિત્રો? ઓકે, અને એ ક્યાં હશે? તો કે ધન વિદ્યુતભારિત પ્લેટથી ઋણ વિદ્યુતભારિત પ્લેટ તરફ વિદ્યુત ક્ષેત્ર હશે. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં વિદ્યાર્થી મિત્રો? તો આ હતું આપણું સમાંતર પ્લેટ કેપેસિટર. સમાંતર પ્લેટ કેપેસિટરની વચ્ચેના ભાગમાં ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં વિદ્યાર્થી મિત્રો? ઓકે, તો હવે આપણે આગળના લેક્ચરમાં
समांतर प्लेट कैपेसिटरनु कैपेसिटन्सनु सूत्र मेळवशुं। जे रीते आपणे एक गोळानु आ लेक्चरमां एक गोळानु कैपेसिटरनु कैपेसिटन्स जे रीते मेळवुं तेवी ज रीते आपणे समांतर प्लेट कैपेसिटरनु कैपेसिटन्स आपणे आगळना लेक्चरमां मेळवीशुं। ख्याल आव्यो वस्तुमां विद्यार्थी मित्रों? ओके, थैंक यू।